સંસદ સભ્ય થયા પછી પહેલી વખત આવું છું એટલે બાપુનો ખૂબ આગ્રહ હતો કે બેન તમે સોમવારે આવો, આમ તો મારે દ્વારકા જવાનું હતું પણ બાપુનો આગ્રહ વધારે હતો એટલે લખેલું હતું આજના દિવસે ગોપેશ્વરના દર્શન કરવા એટલે દ્વારકા વાળાએ રજા આપી. ગનીબેન ઠાકોર અવારનવાર ભાજપ પર પ્રહારો કરતા રહે છે ત્યારે ફરી એકવાર ગનીબેન ઠાકોરે ભાજપને આડે હાથે લીધી અને પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે ભગવાન સહી કરનારને સદબુદ્ધિ આપે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગનીબેન ઠાકોર સોમેશ્વર મહાદેવ મંદિરના દર્શને ગયા હતા. તેઓ ત્યારે ત્યાંના લોકોની મુલાકાત લે છે અને લોકોને કહે છે કે અહીંના રોડ રસ્તાઓનું સમારકામ ખૂબ જ જલ્દીથી થઈ જશે. હું પણ પરિચિત છું કે અહીંયાના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ બિસ્માર છે, ત્યારે મેં ફાઇલ આગળ મોકલી આપી છે, બસ ભગવાન સહી કરવા વાળાને સદબુદ્ધિ આપે, તેવું કહી રમુજી ટીખળ કરે છે. ત્યારે જોઈએ કે ગનીબેન ઠાકોર રમુજી ટીખળ કરતા હસતા મુખે શું કહી રહ્યા છે. સંસદ સભ્ય થયા પછી પહેલી વખત આવું છું એટલે બાપુનો ખૂબ આગ્રહ હતો કે બેન તમે સોમવારે આવો, આમ તો મારે દ્વારકા જવાનું હતું પણ બાપુનો આગ્રહ વધારે હતો એટલે લખેલું હતું આજના દિવસે ગોપેશ્વરના દર્શન કરવા એટલે દ્વારકા વાળાએ રજા આપી. જ્યાં જો ત્યાં ભગવાન જ હોય, સારા કામો કરવા માટે હર હંમેશા અમને ને આપને સૌને દેવના દેવ મહાદેવ શક્તિ આપે, આશીર્વાદ આપે. આ દુનિયાની અંદર ભગવાન શિવ જ એવા છે કે કઠોરમાં કઠોર પરિસ્થિતિમાં પણ સારું થતું હોય એના માટે કરીને આપણે સૌને ઝેર પીવા માટેની પ્રેરણા આપી. એટલે ઝેર એટલે કહ્યું કે રિજેન્ટ દવા કે મમરી કી ઝેર નહીં, પણ ઝેર એ પીવું પડે કે હગાવાલા હારું થતું હોય, ભૈયામાં હારું થતું હોય, ગામમાં હારું થતું હોય. અને આપણે રાતું કરવાથી કે આપણે પોતે થોડુંક સહન કરીને ઘણાનું હારું થતું હોય એમાં સમાધાનકારી વલણ કરીને હારું કરવામાં અગ્રેસિવ રહે એની ભૂલ ના હોય, છતાં પણ એના પાંચ દના કેન માની લે એ વાતનું સમાધાનકારી વલણ કરે એને ઝેર પીધું કહેવાય. આ જમાનાનું ઝેર એને કહેવાય. ભગવાન શિવે આપણા સૌને એ પ્રેરણા પૂરી પાડી દે, એ પૈકીના આશીર્વાદ આપ્યા છે. ત્યારે હું સૌને શ્રાવણ મહિનાની શુભકામનાઓ પાઠવું છું અને આપણાને ભગવાન શિવે જે રસ્તો બતાવ્યો એ રસ્તે ચાલીને જે જેના પ્રમાણમાં કોઈ મોટા પ્રમાણમાં છે તો એને મોટું જાતું કરવું પડે, સહન કરવું પડે. અને એમાં ભગવાન શિવના રાહે સૌથી પહેલાં અમારે આગેવાનોએ ચાલવું જોઈએ, જેમ કે સત્તા ઉપર બેઠેલા લોકોને અરે હંમેશા મન મોટું રાખવું પડતું હોય. શરૂઆત અમારાથી થાય, અમે કરીએ તો તમારામાં એ પૈકીની પ્રેરણા આવે. અને સત્તાના માધ્યમથી જેટલું થાય એટલું સારું કરીએ, સારું થાય તો કરીએ પણ કોઈનું ખોટું ના કરીએ એવી ભગવાન અમને પણ સદબુદ્ધિ આશીર્વાદ અને શક્તિ આપે એવી હું શિવને પ્રાર્થના કરું છું. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર છો, અહીંયા રસ્તાની માગણી વર્ષોથી છે. આપણે હોનાથી કિલાણા સુધીની ફાઇલ પણ મેલી દીધી છે સરકારમાં. બાપુ ચારે આગેવાનો આવે તો ઉઘરાણી કરજો, અમે અમારી રીતે કરશું. પણ આ વહેલા વહેલો આ ગોપેશ્વરના રસ્તાની માગણી લગભગ હું છેલ્લા 3-4 વર્ષથી શ્રાવણ મહિનાનો એક જ સોમવાર તો હું આવું જ છું એટલે આ રસ્તાની કેટલી જરૂર છે મને પોતાને પણ ખબર છે. એટલે એ સરકારમાં એની ફાઇલ મોકલી આવેલી છે. વહેલામાં વહેલું ગોપેશ્વર મહાદેવને પ્રાર્થના કરું કે સહી કરવા વાળાને વહેલામાં વહેલી સદબુદ્ધિ આપજો કે એ રોડ ઉપર બીજા કોઈ કરે કે ના કરે પણ આ એક રોડમાં સહી કરે એવું હું શ્રાવણ મહિનાનો આખો શ્રાવણ મહિનો ઉપવાસ બાપુ કરું છું અને એ પુણ્ય રોડ માટે થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું. તો અહીં ગનીબેન ઠાકોર ભાજપને જે અધિકારી છે તેમને આડે હાથે લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે ભગવાન સહી કરવા વાળાને સદબુદ્ધિ આપે. ગનીબેન ઠાકોર આવનારી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હમણાં ઘણા એક્ટિવ થઈ ગયા છે. ગનીબેન ઠાકોરે કોંગ્રેસને પોતાની સીટ અપાવવા માટે હવે કમર કસી લીધી છે. ત્યારે જોવાનું રહેશે કે શું વાવ વિધાનસભાની બેઠક કોંગ્રેસને મળે છે કે નહીં.
ત્યારે ગનીબેન ઠાકોરે જે ભગવાન જે છે સહી કરવા વાળાને સદબુદ્ધિ આપે તેવો જે ટોણો માર્યો છે તેના વિશે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.